ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે. ગુજરાતનું ખમીર અદ્ભુત છે, કારણ કે અહીંનો યુવા મજબૂત છે. અને એ જ યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણું ગુજરાત. અને એ જ ગુજરાતની યુવા પ્રતિભાની સફળતાની કહાની, સફળતાની સફર અને તેની સાથે જાણી અજાણી ઘણી બધી વાતો લઈને હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને અમારી વિશેષ રજૂઆત યુવા ગુજરાત. સમર વેકેશનની શરૂઆત થાય એટલે ગલીએ ગલીએ આપણને ક્રિકેટ રમતા નાના મોટા છોકરાઓ જોવા મળતા જ હોય. અને હવે તો નેશનલ ગેમ હોકી નહીં પણ ક્રિકેટ બની ગઈ હોય તેવું લાગે છે, કારણ કે તમે ગમે ત્યાં જાઓ ક્રિકેટનો ફેન અને ક્રિકેટનો ઉત્સાહ આપણને જોવા ન મળે એવું તો બને જ નહીં. અને એટલા માટે જ વધુ એક ઉભરતો સિતારો હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. અને આ સિતારો કે જે છે સૌરાષ્ટ્રમાં ઘરેલું ક્રિકેટ રમે છે, પરંતુ તેને પેશન્ટલી પોતાની એક કરિયર આ ક્રિકેટ માટે ઊભી કરી છે અને પોતે ઈચ્છી રહ્યો છે કે હું આ ક્રિકેટમાં આગળ જઉં અને ટીમ ઇન્ડિયામાં મારું સિલેક્શન થાય. તો તમારી સમક્ષ હું હાજર કરી રહી છું હાર્દિક દેસાઈ. હાય હાર્દિક, કેમ છો? બસ હું હવે તમને મળીને ખુશ થઈ ગઈ, કારણ કે આજે આપણા બધા જ દર્શક મિત્રો સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી જે યંગ સ્ટાર્સ સ્પોર્ટ્સ પર્સનાલિટી બહાર આવતી હોય છે તેને મળવા જઈ રહ્યા છે. ભાવનગરના તમે છો પરંતુ રાજકોટમાં તમે આવતા હો છો, કારણ કે જે લીગ ચાલતી હોય છે આપણે સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ, અને આ બધી લીગની સાથે તમારે એજ્યુકેશનને પણ બેલેન્સ કરવાનું છે. તો સૌથી પહેલાં આ જીવનનું બેલેન્સ કેવી રીતે તમે કરો છો? બહુ ડિફિકલ્ટ હોય છે, કેમ કે સ્ટડી જોડે જોડે ક્રિકેટ રમવાનું બી બહુ મુશ્કેલ હોય છે, કેમ કે બંનેને સ્ટડી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ક્રિકેટ છે, તો બંનેને બેલેન્સ કરવું બહુ ડિફિકલ્ટ છે. તમારું કીધું તો ખરા ડિફિકલ્ટ છે, પરંતુ આ ડિફિકલ્ટમાં મમ્મી પપ્પાએ ડિફિકલ્ટી ભણવા માટે વધારી કે પછી ક્રિકેટ માટે વધારી? ના, ક્રિકેટ પર. એ લોકો મને ક્રિકેટ પર જ ફોકસ કરે છે, હંમેશા મોટિવેટ કરે છે કે તું ક્રિકેટ રમ, તું બહુ સારું રમે છે. પણ એટલું મને ખ્યાલ છે કે આગળ જતા લાઈફમાં એટલું જ સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે જેટલું ક્રિકેટ છે. 22 વર્ષનો છોકરો હોય એટલે સ્વાભાવિક છે કે કોલેજ જતો આ યુવાન અને યુવાનના સપના કયા કયા નથી હોતા. તો કોલેજની લાઈફ વિશે શું કહેશો? કોલેજ કશું નહીં, પણ કોલેજ તો એટલું જવાનું નથી થતું કે મોસ્ટ ઓફ ધ ટાઈમ 6 મહિનાની સિઝન હોય તો અમે ક્રિકેટ રાજકોટ જ હોય છે, ભાવનગર બહુ રેર હોય. ને આ પછી પ્રીમિયર લીગ રમાતી હોય તો 1-2 મહિના એમાં કાઢી દો, એટલે ભાવનગર રહેવાનું બહુ ઓછું થાય એમ. તો કોલેજમાં સર, ટીચર્સ, પ્રોફેસર્સ એ લોકો કહે ખરા કે ભાઈ ક્યારેક અમને મોઢું પણ બતાવી દે? આઈ નો કે તું આવતીકાલ ગુજરાતની આવતીકાલ છો, ઇન્ડિયાની આવતીકાલ છો, પરંતુ આજે મોઢું બતાવી જા. ના ના, એ લોકો એટલો ફોર્સ ના કરે, એ લોકો મને પૂરી ફ્રીડમ આપે. એ લોકો ઓળખે છે નાનપણથી, એમને ત્યાં જ ભણેલો એટલે મને ઓળખતા હોય છે કે આ છોકરો ક્રિકેટ રમે છે, ક્રિકેટમાં જેનું ફ્યુચર છે. તો એ લોકો કદી ફોર્સ ના કરે ને કદી એમ ના કહે કે તું અહીંયા આવ. સપનું ક્યારથી જોયું તું? કઈ એજના તમે હતા કે ત્યારે તમને લાગ્યું કે ના યાર મારે હવે આ ધોકો લીધો છે ને હવે મારે બેટ પકડવાનું છે? 12 વર્ષનો હતો ત્યારથી હું ક્રિકેટ રમું છું, તો બહુ નાનપણથી ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. પ્રોફેશનલી 12-13 વર્ષ હતો ત્યારથી હું આમાં મારું ફ્યુચર જોતો હતો. કયા પ્રકારના સપના મગજમાં નાખ્યા હતા? કે ઇન્ડિયા માટે રમું છું. એમએસ ધોની 2011માં વર્લ્ડ કપ જીત્યા ને ત્યાર પછી તો જે જુનૂન લાગ્યું છે. એમએસ ધોની કેપ્ટન કૂલ રહી ચૂક્યા છે ટીમ ઇન્ડિયાના અને ગેમ ફિનિશર તરીકે તેઓ પ્રચલિત છે. તો એમને તમે ફોલો કરો છો અને તમને લાગ્યું કે ના ભાઈ આ વર્લ્ડ કપ જીતાડ્યો છે અને જુસ્સો આવી ગયો છે, તો તેઓની કઈ ખાસ ખાસિયત તમને બહુ સ્પર્શી ગઈ? એમની ગેમ ફિનિશ કરવાની એબિલિટી, જે રીતના જે કૂલ માઇન્ડથી એ ગેમ ફિનિશ કરે છે અને જે એમનું વિકેટ કીપિંગ વર્ક છે એ જોઈને જ હું ઇન્સ્પાયર થયો કે હું બી વિકેટ કીપિંગ સ્ટાર્ટ કરીશ, હું મારે બી વિકેટ કીપિંગ કરવું છે, મારે બી દેશ માટે રમવું છે. તમે કીધું એમએસ ધોની તમે ફોલો કરો છો, પરંતુ એમએસ ધોનીનું પણ એક સિગ્નેચર સ્ટેપ છે. હું ઓપન ધ ઇનિંગ કરું છું એટલે મને એ ટાઈપના શોર્ટ્સની ડેથ ઓવરની બેટિંગ ના કરવાની હોય. તો ઈચ્છા છે ખરા કે હવે મારી બેન હું ઓપનિંગ બેટ્સમેન તરીકે તો આવું છું પણ ડેથ ઓવરમાં પણ મને મોકલો યાર, મારે એ એક્સપિરિયન્સ પણ કરવો છે. ટીમને તો જે રીતના જરૂર પડે એ રીતના કામ આપણે કરવું જ પડે. ટીમ આપણને જે રીતના કે તું ઓપન કર તો આપણે ઓપન કરવાનું, ટીમ એમ કે તારે વચ્ચે જરૂર છે તો વચ્ચે બેટિંગ કરવાનું, ફ્લેક્સિબલ રહેવાનું એવરી ટાઈમ. એસપીએલ માટે તમારી જ્યારે પસંદગી કરી હતી હાર્દિક, કારણ કે કોઈ પણ સ્ટેજ હોય આપણે બહુ સારું પરફોર્મ કરતા હોઈએ, આપણી નોંધ લેવાય અને પછી એસપીએલ માટે આપણું સિલેક્શન થાય, એ જે જર્ની હતી એ જર્ની કેવી રહી તમારી?
બહુ સારી જર્ની હતી કેમકે લાસ્ટ યર બી હું હાલાર હીરોઝ માટે હતો અને આ વખતે કચ્છ નવી નવી ફ્રેન્ચાઇઝ આવે તો એ તમને પિક કરે તો એમની અંડર રમવાનું એમની આખી ટીમ બોન્ડિંગ અલગ હોય આખું ટીમ નવી ટીમ બનતી હોય તો એ ટીમમાં આપણે માહોલમાં ઠલવાનું એ ટીમમાં આપણો રોલ શું છે સમજવાનું અને એનાથી ટીમને કેરી કરીને જીતાડવાનું એ બહુ ડિફિકલ્ટ હોય છે ગેમ જ્યારે તમે મેદાનમાં ઉતરો છો ટીમ સ્પિરિટ સાથે પણ એક તમારી માટે એક સ્ટ્રેટેજી પણ હોય છે કે યાર કરો મરો ખબર છે કે દરેક વખતે તમે લોકો ખેલાડીઓ એક આ ટીમમાં વહેંચાતા ફરતા હો છો અને એવરી સિઝનમાં તમે લોકો ગોળ ગોળ રાઉન્ડ ધ ક્લોક તમે ફરતા હો છો આ પ્લેયર શું કરે છે આમની સ્ટ્રેન્થ શું છે આમની વીકનેસ શું છે અને બધા મારી બી વીકનેસ ને સ્ટ્રેન્થ જાણતા જ હોય છે તો એસપીએલમાં કઈ ટીમ અને કઈ ટીમનો કયો પ્લેયર જેને તમે ફોલો કરો છો ને તમને લાગે છે કે યાર આ બેસ્ટ છે જયદેવ ઉનરકટ સ્પેશિયલી જે સ્પિરિટથી રમતા હોય છે ને એ સ્પિરિટથી બેસ્ટ હોય છે એમ કે એ ઓલવેઝ જીતવા માટે બોલિંગ કરતા હોય તો વિકેટ લેવા માટે જ બોલ નાખતા હોય છે કે એવરી ટાઈમ બી બોલ ટર્નઅપ પર જતા હોય તો એવું લાગે કે આ બોલર આપણને વિકેટ લઈ જ દેશે તો એ સ્પિરિટને હું બી ઇમ્પ્લિમેન્ટ કરવા માગું છું મારા ગેમ સ્ટાઇલમાં ઓકે તો ઓપનિંગ બેટ્સમેન હાર્દિક દેસાઈ વિકેટ કીપિંગ કરવાની ઈચ્છા છે બોલિંગની કેટલી ઈચ્છા આ બોલિંગ બોલિંગ નથી કરવું હું કેચ પકડી લઈશ પણ બોલિંગ મારે નથી કરવી એટલે ફિલ્ડર બનવાની એમની તૈયારી છે બોલર બનવાની તૈયારી નથી હવે જે હસી મજાક તમારા ચહેરા પર દેખાઈ રહી છે તો અત્યાર સુધીની જે જર્ની હોય છે અનેક સ્ટ્રગલ એવા હશે હાર્દિક કે જે તમે પણ અત્યારે ફોલો કરતા કરતા પાસ કરતા કરતા અત્યાર સુધી પહોંચ્યા છો આ સ્ટેજ સુધી તો એવી કઈ ક્ષણ છે કે જ્યારે હાર્દિકને એવું લાગે કે યાર આ ક્ષણ મને હરાવી ના જોઈએ અને ફરી એક વખત આ ક્ષણ મારે આવવી ના જોઈએ એવા ઘણા બધા ટાઈમ થયેલા છે ફેસીસ આવેલા છે કે મારું આખું T20 2019નું એ આખું T20 મારું ફેલ ગયું હતું સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તો ત્યારનો એ બેડ પેચ હતો ને એ બહુ જ ટફ હતો કે જ્યાંથી નીકળવાનું અને પાછું ટીમમાંથી ડ્રોપ થવાનું અને પછી પાછું કમબેક કરવાનું એટલે એ મારા લાઈફનો સૌથી ખરાબ ફેસ હતો 2019 વાળો તો 2019 વાળો જે ફેસ હતો બહુ જ ખરાબ હતો પછી એમાંથી તમે ફરી જીવંત કેવી રીતે થયા ફરી બેઠા કેવી રીતે થયા એના માટે બહુ હાર્ડવર્ક કરવું પડે તમારે પેશન્સ રાખવું પડે કે ક્યારે તમને પાછો મોકો મળશે ટીમમાં એના નેક્સ્ટ યર મને વન ડે વિજય હઝારે ટ્રોફીમાં મને મોકો મળ્યો પાછું મારું ટીમમાં કમબેક થયું તો ત્યાં એમાં મેં સ્ટાર્ટિંગથી જ ટુર્નામેન્ટમાં સારું પરફોર્મ કર્યું તો પછી રણજી ટ્રોફીમાં બી મેં બહુ સારું પરફોર્મ કર્યું તો ત્યાં એવી રીતના જ પેશન્સ રાખવું પડે તમારે મેઇન અગર કોઈ બી ખરાબ ટાઈમ આવતો હોય તો પેશન્સ વગર તમે ના કે અત્યારે ને અત્યારે સારું થઈ જાય એવું ના બને તમારે વેઇટ કરવો પડે વર્ષોના વર્ષો વેઇટ કરવો પડે મહેનત કરવી પડે એવરી ડે એન્ડ નાઇટ જાગીને તમે પોતાને પુશ કરવું પડે કે ના તમે જ્યાં જઈને મહેનત કરશો ને તમે એક્ઝિક્યુટ કરશો તમારા બધા પ્લાનને એટલે ઇન્સ્ટન્ટ કશું જ નથી ના ઇન્સ્ટન્ટ કશું જ નથી અને ઇન્સ્ટન્ટ મેળવવામાં આપણને એટલો બધો લાંબા ગાળાનો ફાયદો પણ નહીં થાય કારણ કે તમારે ક્રિકેટમાં જો 10-15, 15-20 વર્ષ તમારે આપવાના છે તો તમારે લાંબી રેસનો ઘોડો બનવા માટે ક્યારેય ઇન્સ્ટન્ટ તમને ફેમ મળી જાય એની આશા તો નહીં જ રાખવાની તો કોલેજમાં જ્યારે તમે જાઓ છો તમે કીધું કે 6 મહિના તો તમારી સિઝન હોય છે પણ બાકીના 6 મહિનામાં તમે કોલેજ જતા હશો ફ્રેન્ડ્સને મળતા હશો એ લોકો ખુશ થતા હશે ને કે હા અમારી જાન અમારી શાન હાર્દિક દેસાઈ આવ્યો છે આજે તો કોલેજમાં ટીવી પર જોતા અને ફાઇનલ જીતતા અને અત્યારે અહીં અમારી જોડે ઊભો છે તો બહુ આમ અલગ ફિલિંગ આવે એવરી બધા જ આપણને ક્લાસમાં જોતા હોય મેમ ને સર ને બધા બહુ અલગ રીતના આપણને બોલાવે અને બધા ફૂલ આપે અને કોંગ્રેચ્યુલેટ કરે એ આખો માહોલ કંઈક અલગ થઈ જતો હોય છે ને કોલેજની લાઈફની આપણે વાત કરી રહ્યા છે તો હાર્દિકનું અત્યાર સુધીમાં કોઈ ક્રશ ખરો કારણ કે ગર્લફ્રેન્ડ્સ પણ બનતી હોય અને આ એજમાં આ બધું થવું બહુ નોર્મલ છે હાર્દિક ડોન્ટ બી શાય ના સિરિયસલી કોઈ ક્રશ નથી એટલે ફ્રેન્ડ સર્કલમાં ગર્લ્સ નથી કે ગર્લફ્રેન્ડ નથી ગર્લ્સ જ નથી તો માની લો કે કોઈ ગર્લ તમને બહુ જ સરસ અપ્રોચ કરી રહી છે તો એઝ અ ગર્લફ્રેન્ડ એઝ અ લાઈફ પાર્ટનર બહુ એજ નાની છે લાઈફ પાર્ટનર માટે તો એટલે એઝ અ ગર્લફ્રેન્ડ કોઈ તમને એવું લાગે તો ખરા ને કે કોઈ મને પણ ચીયર અપ કરે કારણ કે આપણે જોતા હોઈએ છીએ આઈપીએલ હોય કે આપણી નેશનલ ઇન્ડિયન ટીમ હોય ઇન્ટરનેશનલ લેવલમાં રમતી હોય તો એમના વાઇફ્સ આવતા હોય છે એમની ગર્લફ્રેન્ડ આવતી હોય છે એ લોકોને ચીયર અપ કરવા માટે આવું કંઈ મગજમાં ચાલે ખરા અને ડાયટ કયા પ્રકારનું ફોલો કરો લો કાર્બ્સ ડાયટ ઓબ્વિયસલી કેમ કે ફેટ શરીરમાં જવું જ ના જોઈએ ભાવનગરના છો એટલે બેઝિકલી તમે સૌરાષ્ટ્રને પણ તમે રિપ્રેઝન્ટ કરી રહ્યા છો તો
કઈ વાનગી સાથે ખૂબ જ લગાવ છે કે યાર આ વાનગી તો મારી મોસ્ટ ફેવરિટ છે? ગાંઠિયા, ઓબ્વિયસલી ગાંઠિયા. ભાવનગરથી છે એટલે ગાંઠિયા. અમારા ઘરે સન્ડેના, એવરી સન્ડેના ઘરે ગાંઠિયા આવે. સવારમાં ગાંઠિયા પાર્ટી, ગાંઠિયા પાર્ટી થાય. પણ બહુ જ કંટ્રોલ કરવો પડે કે સવાર સવારમાં જાગીને તમારે એ સન્ડેના દિવસે બ્રેક હોય ને ત્યારે તમે તમારા પપ્પા, મારા પપ્પા ગાંઠિયા લઈને આવે ને જોઈને એવું કરે કે નહીં આજે નથી ખાવાના, આખા વીકની મહેનત પાણીમાં જતી રહેશે. ચલો હવે ગાંઠિયા સિવાયની મનગમતી વાનગીની વાત કરીએ તો આપણે. ગાંઠિયા સિવાય મમ્મીના હાથની કઈ વાનગી બહુ જ ભાવે? મમ્મીના હાથની કઈ વાનગી? પાઉંભાજી. પાઉંભાજી, ઓકે. હવે તહેવારની વાત કરીએ તો કયો તહેવાર સૌથી વધારે માણવો ગમે? ઉત્તરાયણ. ઉત્તરાયણ, એટલે પેજ લડાવતા આવડે ખરા? હા. તો એ વખતે ધાબા ઉપર કોઈની સાથે પેજ લડ્યા છે ખરા? નહીં. વળી વળીને એક જ સવાલ ઉપર આવી રહી છું, કારણ કે મને એવું હતું કે 22 વર્ષનો યુવાન ફાંકડો છે અને સરસ એવું પરફોર્મ કરી રહ્યો છે, તો ક્યાંક આપણને કંઈક સારો જવાબ મળી જાય આપણને? ના મળી શકે, ના મળી શકે. ઓકે, તો દર રવિવારે ગાંઠિયાની પાર્ટી હાર્દિકના ઘરે થતી હોય છે. મમ્મીના હાથની પાઉંભાજી ગમે છે અને લપેટ લપેટની બૂમો પાડવી ગમે છે. જ્યારે તમે નાના હતા અને ક્રિકેટ તમે ટીવીના પડદા ઉપર જોતા હતા, જ્યારે ચોગ્ગા અને સિક્સરની ફટકાબાજી થતી હોય, કોઈ આઉટ થાય, ત્યારે તમે કેવી બૂમો પાડતા હતા? આપણે વર્લ્ડ કપ જીત્યા ને એ મારો લાઈફનો બેસ્ટ મોમેન્ટ હતો ટીવી પર, કે ધોની સાથે મેચ જીતાડ્યો છગ્ગો મારીને. મુંબઈમાં પણ બહુ જ મોટી રેલી નીકળી હતી એટલે બધા રોડ શો કરવા માટે નીકળી ગયા હતા. અમદાવાદ, આપણા ગુજરાતમાં પણ એવા બધા સરસ સરસ મોટા મોટા રોડ શો થયા હતા. બધા જ ક્રિકેટ પ્રેમીઓ યસ ઇન્ડિયા વોન વર્લ્ડ કપ કરીને નીકળી ગયા હતા. રાજકોટ ભાવનગરમાં કેવો માહોલ હતો એ વખતે? બહુ જ ખતરનાક માહોલ હતો. બધા જ પોતાની ગાડીઓમાં બહાર નીકળે અને રન સનરૂફ ખોલીને બધા નાચતા હોય અને ડીજે વાગતા હતા, રસ્તા પર ડીજે વાગતા હતા. ત્યારે તો બહુ જ નાના હતા, પણ ત્યારે એ બહુ બેસ્ટ મોમેન્ટ હતો કે ઇન્ડિયા જ્યારે વર્લ્ડ કપ જીત્યું. ફિટનેસના તમે આગ્રહી છો, દર બે એટલે રોજના 2 કલાક તમે ફિટનેસ માટે આપો છો, તો ટ્રેકિંગ, ડ્રાઇવિંગ એના કેટલા શોખીન? હું ડ્રાઇવિંગનો મને બહુ જ શોખ છે. ઓકે, એટલે બાઇક ડ્રાઈવ કરવાનો કે પછી કાર ડ્રાઈવ કરવાનો? કાર ડ્રાઈવ. નોર્મલ સ્પીડ કેટલી? 120-125. હવે સાચવી લેજો, કારણ કે હવે રૂલ્સ રેગ્યુલેશન્સ બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે, દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. તો ઘણી વખત એવું થતું હોય છે કે કોલેજમાં આપણે હોઈએ ત્યારે આપણે અભ્યાસની સાથે આપણે કો કરિક્યુલર એક્ટિવિટીઝ ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ, કે જેથી કરીને આપણે થોડુંક અર્ન કરી શકીએ અને આપણે આપણા ખર્ચ જાતે ઉપાડી શકીએ. તમારું પણ આ જ વસ્તુ છે? પહેલું મને હજુ સુધી યાદ છે, અંડર 16 રમતો હતો, સૌરાષ્ટ્રમાંથી રમ્યો પહેલું અંડર 16, આખું સિઝન રમ્યો ને ત્યારે મને 10,000 રૂપિયા મળેલા. એવી રીતે હું 2 સિઝન આખા રમ્યો ને પછી મેં મારું સેકન્ડ હેન્ડ બાઇક લીધેલું. તો એ મારા લાઈફનો બેસ્ટ મોમેન્ટ હતો ત્યારે, કે મેં મારા પોતાના પૈસા કમાઈને મેં મારું પોતાનું બાઇક લીધેલું છે. તો અત્યારે મમ્મી પપ્પા પાસે, તમારા પપ્પા પાસે પોકેટ મની માંગવી પડે કે હવે કશું જ નહીં? ના ના, 16 વર્ષ હતો ત્યારથી મેં પપ્પા પાસેથી પૈસા લેવાનું છોડી દીધું છે. ત્યારથી હું સેલ્ફ અર્ન જ કરું છું ને પોતે જ પોતાના ખર્ચા ઉપાડું છું બધા. એટલે આજની યંગ જનરેશન માટે આ વસ્તુ પણ ખૂબ જ મહત્ત્વની છે હાર્દિક, કારણ કે તમે ભણો છો, મોજ શોખ જો તમારે કરવા છે તો એ મોજ શોખ માટે તમે પોતે જાતે કમાવો એ ખૂબ જ જરૂરી છે. તો એ મોજ શોખ તમને વધારે આનંદ અપાવશે. બીજી કઈ કઈ વસ્તુ એવી છે કે જેનાથી તમે બહુ જ ખુશ થઈ જાઓ છો? હું મારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવાથી બહુ જ મજા આવે, કેમ કે હું આખું વર્ષ અમે બહાર રહેતા હોય ને જ્યારે ઘરે જાય ને ત્યારે સિસ્ટર છે ઘરે નાની એટલે, અને મારા મોમ છે, તો એ બહુ જ મજા આવે એમના જોડે ટાઈમ સ્પેન્ડ કરવાની, એમને બહાર લઈ જવાની, એમને ડિનર પર લઈ જાય, એમને ફરવા લઈ જાય, એમને શોપિંગ પર લઈ જાય, એટલે લોકો બહુ જ ખુશ થઈ જાય. તો નાની બેન કહે ખરાવો કે ચાલ ને ભાઈ મારી સાથે આપણે અહીંયા રમીએ, ક્રિકેટ રમીએ? ના, ક્રિકેટનું ના કે, એને બેડમિન્ટનનો બહુ શોખ છે. એવરી નાઇટ સાંજે ઘરે આવો ને જીમ પછી કે પ્રેક્ટિસ પછી, તો એવરી નાખે ચાલ મારા જોડે બેડમિન્ટન રમવા, એટલે ત્યાંથી એને ઘરે લઈજો, પછી બેડમિન્ટન કોર્ટ પર લઈ જવાનું ને ત્યાં એના જોડે રમવાનું. ઓકે, વન્ડરફુલ. કારણ કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એ પણ ખૂબ જ મોટી પૂંજી છે. ઘણી વખત એવું થતું હોય છે હાર્દિક કે આપણે નો ડાઉટ કે અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે, પરંતુ એ અપ્સ એન્ડ ડાઉન્સમાંથી આપણે બહાર નીકળતા ટાઈમ પણ લાગતો હોય છે. ક્યારેય ડીમોટિવેટ થવું, નેગેટિવિટી મગજમાં આવી જવી, બહુ જ ડિપ્રેશન, સ્ટ્રેસ ફીલ કરો છો ખરા તમે? હા, કે જ્યારે બેડ પેચીસ ચાલતા હોય ત્યારે ઓબ્વિયસલી તમે બહુ જ નેગેટિવ થોટ્સ પર જતા રહો, કેમ કે ડે બાય ડે તમે આટલું સારું કરવાનું ટ્રાય કરતા હોય પણ તમારાથી સારું ના થતું હોય, કેમ કે એવા સિચ્યુએશન્સ ને એવા તમારા ડિસિઝન્સ એરર થતા હોય ને જ્યારે, કે ત્યારે તમારાથી ખરાબ જ થઈ જાય એમ. તો ત્યારે તમારે સેલ્ફ કંટ્રોલ રાખવાનું અને એ જ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે. ગુસ્સો આવે ખરા? હા સર, ડેફિનેટલી બહુ જ ગુસ્સા. ક્યારે કઈ કઈ ક્ષણ એવી હોય કે જ્યારે હાર્દિકને બહુ જ ગુસ્સો આવે અને 7મા આસમાને ગુસ્સો પહોંચી જાય? જ્યારે આઉટ થઈને થતા હોય, એટલે આપણા ખરાબ ડિસિઝનના લીધે આઉટ થઈને પાછા જતા હોય ને ત્યારે, કે અતિશય ગુસ્સો આવે કે યાર મેં શું ગલતી કરી દીધી છે.
તો પછી આ તમારો જે ગુસ્સો હોય છે, તમારા ટીમ મેન્ટર હોય છે, ટીમ મેમ્બર્સ હોય છે, અન્ય પ્લેયર્સ હોય છે, એ લોકો સાથે મળીને તમારો ગુસ્સો રિલીઝ કરે? હા, ડેફિનેટલી. અમારા સિનિયર, અમે બહુ ગ્રેટફુલ છે કે અમે આવા સિનિયર્સ મળ્યા છે, જયદેવભાઈ, શેલ્ડનભાઈ, ચાનીભાઈ. તો એ લોકો હંમેશા આવીને અમારા જોડે વાત કરે કે તું આ આ સિચ્યુએશન પર તું આ ડિસિઝન મેકિંગ કરી શકતો હતો, તો જેનાથી તું બેટર થાય. તો એવરી ટાઈમ અગર સારો બી ફેસ ચાલતો હોય ને, ત્યારે બી અમે જે એરર કરતા હોય ને, એ અમને આવીને ફટ કરીને જ આમ થોડુંક કહી શકે કે પોઈન્ટ કહી શકે, એટલે આપણે એના પર વિચારીએ કે હા, હજી બી હું આ આ સિચ્યુએશન પર અહીંથી ઇમ્પ્રૂવ કરી શકું છું. BBH Bearings, innovation for engineering, make in India, all type of bearing manufacturer, exporter and supplier. Biggest range of bearings. બસ હું આજ શોધી રહ્યો હતો મારા બિઝનેસ માટે, જે ફક્ત બિલ્ડિંગ નહીં પણ એના કરતા કંઈક વધારે હોય. હું છું ગણેશ ગ્લોરી 11, ગુજરાતનું પ્રથમ ટુ વ્હીલર અલોટેડ પાર્કિંગ બિલ્ડિંગ, એ પણ અમદાવાદના SG હાઈવે જગતપુર એરિયામાં. દુકાન અને ઓફિસ 600 સ્ક્વેર ફીટથી શરૂ. તો ક્યારે કરાવો છો બુકિંગ? ફેઝ ટુ બુકિંગ ઓપન. કોલ નાવ 7567375000. શું યાર, એકની એક ફિલ્મો જોવાની. ખોટા ડિસિઝન ઉપર ગુસ્સો આવે તો હસવું ક્યારે આવે? જો કે તમે સ્માઈલી ફેસ છે એટલે આ સવાલ કદાચ ખોટો લાગે, પરંતુ ખડખડાટ તમે ક્યારે હસો? સોરન કર્યા હોય, ડેફિનેટલી સેન્ચુરી કરીને આવ્યો, ટીમને મેચ જીતાડ્યા ને, ત્યારે સૌથી વધારે ખુશ થઈએ કે આજે મારી ટીમને વિનિંગ સાઈડ પર ફિનિશ કર્યું. મમ્મી પપ્પાને કેવું પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે એક 22 વર્ષનો દીકરો અને નાની બહેનનો લાડકો મોટો ભાઈ, કે જ્યારે સોસાયટીમાં પણ પ્રાઉડ ફીલ થતું હોય ત્યારે? એ લોકો બહુ જ ખુશ હતા. એ લોકોના લાઈફના બે બેસ્ટ મોમેન્ટ હતા જ્યારે એ લોકો ખુશ થયા હતા, જ્યારે અંડર 19 વર્લ્ડ કપ જીત્યા અમે 2018માં ન્યૂઝીલેન્ડ પર, અને રણજી ટ્રોફી જીત્યા અહીંયા સૌરાષ્ટ્ર ગ્રાઉન્ડ પર. ત્યારે એ લોકો સૌથી ખુશ હતા. એમ ઘરે લોકોએ ઢોલ નગારા બોલાવેલા અને બધા ફૂલ નાચેલા. તો મમ્મી લોકો એવું કહે છે ખરા કે હાર્વિક હવે તો બહુ સારું પરફોર્મ કરી રહ્યો છે, કારકિર્દીમાં તો આગળ વધી રહ્યો છે, ચલો આપણે લગ્ન માટે છોકરીઓ જોઈએ? ના, એ લોકો મને પહેલાંથી કીધું 27-28 વર્ષ પછી જ કરવાનું છે, એટલે બહુ ટાઈમ છે. હા, ચલો, એટલે આ મુદ્દો મારા ટોપિકમાં, મારી લાઈફમાં અત્યારે 27 વર્ષ સુધી તો નથી. એ લોકોએ ફ્રીડમ આપેલી છે કે ના, તું જ્યારે કહે ત્યારે, અને બહુ ટાઈમ છે હજી. તો આ 6 મહિનાની તમારી સિઝન પતી જાય, 6 મહિના તમારું કોલેજનું વર્ક નામ અપ્સ એન્ડ ડાઉન્સ બધું ચાલતું હોય છે, પરંતુ જ્યારે એકદમ રિલેક્સ, શાંતિનો માહોલ હોય, એકદમ નવરાશની પળ મળતી હોય, ત્યારે હાર્દિક સૌથી પહેલાં કઈ એક્ટિવિટી કરે? ગેમ રમતા હોય. ગેમ રમવાની? બીજા કયા કયા શોખ છે તમને? સેલ્ફ ડ્રાઈવ કરીને ટ્રીપ પર જવાનું, કાર ટ્રીપ પર. એટલે મોસ્ટલી હું એવું જ કરતો હોય કે મને ક્યારેક મને 2 દિવસનો બ્રેક મળે, કે આખું સિઝન પતી જાય પછી હું પોતે જાતે ડ્રાઈવ કરીને કસે બહાર જઈ શકું. તો પછી એ વખતે ફેમિલી સાથે હોય કે ફ્રેન્ડ સાથે હોય? બંને મિક્સઅપ હોય. કોઈક વાર ફ્રેન્ડ્સ જોડે હોય, કોઈક વાર ક્રિકેટ. મોસ્ટલી મારા બધા આખું ગ્રુપ, મારું ક્રિકેટ ગ્રુપ જ છે. મારા ક્રિકેટની બહારના બહુ રેર ફ્રેન્ડ્સ છે કે એકાદ બે જણા હોય જેને હું ઓળખતો. બાકી મારા ક્રિકેટિંગ ટીમવાળા જ છે જે મારા જોડે આખું વર્ષ રહેતા હોય છે, તો હું એમના જોડે વધારે પ્રિફર કરું ટાઈમ આપવાનો. બરાબર છે. નેચર એકદમ ગુસ્સાવાળો તો છે, પરંતુ જે પ્રકારે સ્માઇલ સાથે ગુસ્સાને કેરી કરે છે, તો ટેસ્ટમાં કેવો ટેસ્ટ ગમે? સ્પાઈસી, સ્વીટ એન્ડ સોર, કેવો ગમે? સ્પાઈસી મને ખબર હતી, કારણ કે જેના ઘરે દર રવિવારે ગાંઠિયા પાર્ટી થાય, એટલે સ્વાભાવિક છે કે મરચા આવે જ, અને મરચા આવે એટલે ગુસ્સાની સાથે થોડીક મીઠાશ અને સ્માઈલને બધું જ આવતું હોય છે, એટલે આ બધું એક કહેવાય ને કે કોમ્બિનેશન થઈ રહ્યું છે. તમને ગુજરાતની કઈ એવી જગ્યા છે કે જે ખૂબ જ ગમે? ઘર, ઓબ્વિયસલી. ધરતીનો છેડો ઘર. ઘરથી વિદેશ કોઈ સારી જગ્યા ન હોઈ શકે. બરાબર હાર્દિક. હાર્દિક, એવો કોઈ રૂલ્સ તમે ફોલો કરો છો જે તમે અપનાવ્યો હોય, તમે બનાવ્યો હોય, કે ના દિવસ તો આ એક કામ છે, કાં તો આ એક રોજનિશી છે જેને હું ફોલો કરી શકું? અમારા ઘરે દીવાબત્તી થાય છે રોજ સાંજે 7 વાગે એવરી ડે. તો એ જ્યારથી હું ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી એ રિસ્પોન્સિબિલિટી મારા પર આવી ગઈ છે કે એવરી ટાઈમ રોજ સાંજે, મમ્મી સવારે કરતા હોય પણ સાંજનો ટાઈમ હોય એવરી ટાઈમ મારે જ કરવું પડે, કેમકે ડેડ બી શોપ પર હોય એટલે એ ના આવી શકે ઘરે. એટલે એ મારું રૂટિન છે કે રોજ પ્રેક્ટિસમાંથી આવીને દીવાબત્તી ઘરે કરવાના છે, કે એવરી ડે કરવાના. એમ તો તમે જ્યારે ટૂર પર હો ત્યારે તમે સૌથી વધારે શું મિસ કરો છો? મારા મોમને મિસ કરું ને મારી બધી નોર્મલ રૂટીન લાઈફને.
અને સાથ વાગ્યાનો સમય યા ડેફિનેટલી કે જ્યારે બધા ઘરના બધા ભેગા હોય હું મારી સિસ્ટર ને મારા મોમ ને ને બેઠીને ડિનર કરતા હોય એ ટાઈમ સૌથી વધારે મિસ કરે કોરોનાનો આ જે સમયગાળો હતો કે તમે તમારા પરિવારનો બહુ જ મિસ કરો છો અને બહુ જ લવ પણ કરો છો ટૂર ઉપર હો ત્યારે મિસ કરો અને સાથે હો ત્યારે એન્જોય કરો છો તો કોરોનાનો આ સમયગાળો તમે કેવી રીતે વિતાવ્યો કોરોનામાં મને મારા ફેમિલી જોડે બહુ ટાઈમ મળ્યો કેમકે મેં ઓલરેડી આખી સિઝન ચેમ્પિયન થયા હતા રણજી ટ્રોફી એટલે 11-12 મેચીસ અમે કન્ટિન્યુઅસલી રમતા હતા 4 મહિનાથી 4 ડેઝ મેચીસ રમતા હતા તો એ પછી અમને બહુ 3 મહિનાનો લાંબો બ્રેક મળ્યો હતો લોકડાઉનનો તો એ ત્યારે બહુ જ એન્જોય કર્યું ઘરે બધાએ આખી ફેમિલી જોડે હતી અમે જોઈન્ટ ફેમિલી મારી છે એટલે ઘર બી આજુબાજુમાં જ છે અમારા બધાના તો મારા કઝિન્સ ભાઈ બહેનો અને બધા જ હતા ત્યારે તો બહુ જ એન્જોય કર્યું અમે લોકોએ નેક્સ્ટ વિઝન શું છે હવે હવે તમારો મેઇન ગોલ શું છે ઇન્ડિયા માટે રમવાનું ડેફિનેટલી મારે દેશ માટે રમવું છે અને એમને વર્લ્ડ કપ જીતાડવું છે એ મારો અલ્ટિમેટ ગોલ છે અત્યારે અત્યારે જે ક્રિકેટમાં આપણી ઇન્ડિયન ટીમ છે ઇન્ડિયન ટીમમાં આપણે પણ જોઈએ છીએ અપ્સ એન્ડ ડાઉન્સ બે પ્લેયર્સ વચ્ચેની જે ઘમાસાણ ખેંચતાણ હોય છે એવું પણ સામે આવતું હોય છે તો આ બધી વસ્તુને તમે કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે જ્યારે પણ આપણે જોઈએ છીએ કે ઇન્ડિયા માટે રમવું છે વર્લ્ડ કપ અપાવવો છે પરંતુ આ વસ્તુનો શિકાર આ વસ્તુનો ભોગ આપણે નેક્સ્ટ જનરેશનમાં બની શકીએ તો અત્યારે તમે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો મારો સ્વભાવ એવો નથી કે હું કોઈ બી ટીમ મેમ્બર જોડે સામે જઈને બોલી શકું ના મારો સ્વભાવ એવો બિલકુલ નથી હું બધાને જોડે કેરી કરવામાં માનું કે એક ટીમ થઈને આપણે રમીએ એ ટાઈપનું મારું થિંકિંગ હોય છે કે આપણે સામ સામે લડવા કરતાં આપણે એક જોડે થઈને સામેની ટીમને હરાવીએ તો એ આપણને વધારે બેનિફિટ રહે આપણા સેલ્ફ ઈગોને અને સેલ્ફ સેટિસ્ફેક્શનને સાઈડમાં મૂકીને ખૂબ જ સાચી વાત છે કારણ કે તમે તમારી જે માઇનસ પોઈન્ટ્સ છે એ માઇનસ પોઈન્ટને તમે તમારી સ્ટ્રેન્થ પણ બનાવી શકો છો અને તમે તમારી વીકનેસ પણ બનાવી શકો છો પરંતુ હાર્દિકનું એક સ્ટેટમેન્ટ ખૂબ જ સારું છે કે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે ઉતાર ચઢાવ આવે છે પરંતુ તેનાથી તમારે નાસીપાસ થવાની જરૂર નથી તમારે આગળ વધવાની જરૂર છે અત્યારે યંગ જનરેશનમાં આવું છે મેં શરૂઆત જેવી રીતે કરી હતી કે ગલીએ ગલીએ સોસાયટી સોસાયટીમાં ક્રિકેટ રમાતી હોય છે પણ એ ક્રિકેટ બનવા માટેનું એક સપનું પણ એ લોકોના મગજમાં હોય છે કે મારે પણ ક્રિકેટર બનવું છે ઇન્સ્ટન્ટ ફેમ શું ઇઝીલી મળી જાય છે ના બહુ જ હાર્ડવર્ક કરવું પડે તમારે દિવસ રાત મહેનત કરવી પડે છે તો અત્યારે તમે બીકોમ કરી રહ્યા છો તો તમારે સ્ટડી પર ફોકસ આગળ વધારવાનું છે કે પછી બીકોમની ડિગ્રી લઈને પછી ફૂલ ઓન ટાઈમ ઓનલી ક્રિકેટ ક્રિકેટ પર જ વધારે ફોકસ કરવાનું છે કે ક્રિકેટ એવી જ વસ્તુ છે કે જેના વગર હું રહી જ નથી શકતો આમ એવરી ડે હું બેટ પકડ્યા વગર આમ મને ફીલ જ ના આવે એમ કે મારે બ્રેક ડે હોય ને તો બી હું ઘરે હેંગિંગ બોલ કરતો હોઉં અને કંઈક ને કંઈક કશું એવી વસ્તુ કરતો જાણે મને ગેમમાં મારા ઇમ્પ્રુવમેન્ટ થાય વીકનેસ ખરી કોઈ નથી સ્ટ્રોંગ તમારી તાકાત શું છે બેઝિકલી મારો એક કટ શોટ છે અને પુલ શોટ છે મારી બેસ્ટ સ્ટ્રેન્થ છે મારું વિકેટ કીપિંગમાં મારું ગ્લવ વર્ક વધારે સારું છે તો મૂવી જોવાનો શોખ કેટલો કોઈ વાતનો ફોબિયા નથી જે વીકનેસ છે એને સ્ટ્રેન્થ બનાવવાની છે અને સ્ટ્રેન્થને વધારે ને વધારે વિકસાવવાની છે હવે આ સફરના અંતમાં હાર્દિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ સફર હસતા હસતા પૂરી થવા આવી છે પરંતુ એ યંગ જનરેશનને આપણે ઇન્સ્પાયર કરવાના છે કે જે લોકો હતાશ થઈ જતા હોય છે એક હાર મળે તો હતાશ થઈ જતા હોય છે અને જીવન બસ અહીં જ સમાપ્ત થઈ ગયું એવી મગજમાં લઘુતા ગ્રંથિ બંધાઈ જતી હોય છે આપણે એ યંગસ્ટરને એમાંથી બહાર કાઢવાના છે અને આપણે એ યંગસ્ટરને ઇન્સ્પાયર કરી શકીએ એવો મેસેજ એક હાર્દિક દેસાઈ તરફથી તમે કોઈ બી ફેલિયર પછી બી તમે તમારા આગળના લાઈફને કઈ રીતના જોવો છો ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફેલિયરને કઈ રીતના લો છો તમે એક સેકન્ડ ઓપ્શન તરીકે બી લઈ શકો કે હા અત્યારે મારી ફેલિયર થઈ છે તો હું આગળ જઈને કઈ રીતના એને ઇમ્પ્રૂવ કરીશ કઈ રીતના આગળ વધીશ આમાં આનો હું ક્યાં ક્યાં રસ્તા કાઢીશ બધી જ ફેલિયરના રસ્તાઓ હોય છે કે તમે આગળ જઈને તમે કઈ વસ્તુ પર મહેનત કરશો તમે ક્યાં ફેલ થયા હતા તો એના પર તમે ઇમ્પ્રૂવ કરી શકશો તો આગળ જતાં તમને સક્સેસ મળશે એ સક્સેસ મળવાની જ છે તમે દિવસ રાત એના પર તમે લાગ્યા રહેશો તો એવરી ટાઈમ ક્યારે આજે નહીં કાલે નહીં એક વર્ષ અને બે વર્ષથી તમે સક્સેસ મળશે જ તો કીપ ફોકસિંગ સાચી વાત છે કે તમે ક્યાં હાર્યા છો એ હારનું કારણ તમે શોધી લો અને ફરી તમે મહેનત કરશો તો પછી તમને સફળતા હાથ લાગવાની છે થેન્ક યુ સો મચ હાર્દિક આજની સફરમાં જોડાયા અને બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર એન્ડ બેસ્ટ ગેમ સ્ટ્રેટેજી થેન્ક યુ સો મચ થેન્ક યુ
તો 22 વર્ષનો આ લવર મુચ્છો યુવાન કે જે ઘરેલું ક્રિકેટ તો રમે છે પરંતુ તેનું હવે ફોકસ છે ટીમ ઇન્ડિયા માટે રમવું, તેની માટે સિલેક્ટ થવું અને ખાસ કરીને વધુ એક વર્લ્ડ કપ દેશના નામે અપાવવો. પરંતુ તેના માટે તે કરે છે અથાક પરિશ્રમ અને તમારે તમારા સપનાને સાકાર કરવા કરવાનું છે અથાક પરિશ્રમ. વધુ એક યુવાન પ્રતિભાને મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ટીલ ધેન તમારે જોતા રહેવાનું છે ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ.